डॉक्टर बाबा साहेब अम्बेडकर ओपन यूनिवर्सिटी। सुविधाजनक खाद्य एटले शुं? घणी वखत आपणा मनमां आवा सवालो उत्पन्न थता जोवा मळे छे। आजकाल आपणे इंस्टंट फूड, प्री कूक फूड, रेडी टू ईट फूड, प्रोसेस फूड, प्रिझर्व फूड આવા શબ્દો બહુ જ સાંભળવા મળે છે। આવા પ્રકારનું ફૂડ એટલે શું એવા પ્રશ્નો આપણને થતા હોય છે। ભારતની અંદર સદીઓથી એમ કહેવાય છે કે આવા પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો। સુવિધાજનક ખાદ્યો એટલે કે કન્વિનિયન્સ ફૂડ, કે જેને સાદી સરળ ભાષામાં જો જોઈએ તો ગમે તે જગ્યાએ ગમે તે રીતે ખાઈ શકાતા આપણને જોવા મળે છે। ખાવા માટે સંપૂર્ણપણે રાંધેલો અથવા તો અર્ધ રાંધેલો જે ખોરાક મળે છે એને ખાસ કરીને સુવિધાજનક ખાદ્યો તરીકે ઓળખવામાં આવે છે। રાંધીને પછી ઉત્પાદકે અમુક પ્રકારની પ્રક્રિયાઓ કરી હોય છે અને પછી એનો પેકેટ તૈયાર લાવીને ફટાફટ તૈયારી કરી અને પછી પીરસી શકાતું જોવા મળે છે। દાખલા તરીકે કેન કરેલા વટાણા, કે જેને ઘરની અંદર આવી અને સીધા જ કોઈપણ વાનગીની અંદર ઉપયોગ કરવો હોય તો કરી શકાતું જોવા મળે છે। વટાણાને છોલવાની, સાફ કરવાની કોઈપણ પ્રકારની ક્રિયાઓ કે ડબ્બામાં પેક કરવાની કોઈપણ પ્રકારની ક્રિયાઓ કરવી પડતી હોતી નથી। એ જ રીતે સૂપ પાવડર પણ બધી જ વસ્તુઓ પાવડર ફોર્મમાં મિક્સ કરેલી આપણને મળતી જોવા મળે છે અને એ ઘરે આવ્યા પછી ગરમ પાણીની અંદર પાવડર જો નાખ સૂપનો પાવડર નાખી દેવામાં આવે તો સૂપ બની જતું જોવા મળે છે। આમ સંપૂર્ણ અથવા તો અંશતઃ પ્રક્રિયા કરેલા અને બાકીની પ્રક્રિયા ઘરે આવીને લાવીને કરવામાં આવે અને જેનો ઉપયોગ સરળતાથી કરી શકાય અને સમય શક્તિનો બચાવ થઈ શકે એવા ખોરાક જે રેડી માર્કેટમાં મળે છે એને ખાસ કરીને કન્વિનિયન્સ ફૂડ અથવા તો સુવિધાજનક ખાદ્યો તરીકે ઓળખવામાં આવે છે। આધુનિક યુગની અંદર જો જોવામાં આવે તો સ્ત્રીઓ ઘરની અંદરથી બહાર કામ કરતી થઈ છે, પરિણામે રસોઈની અંદર જે સમય ફાળવવો જોઈએ એ સમય શક્તિ હવે ઘટવા લાગ્યા છે। નિયમ અનુસાર આજકાલ રોજે રોજ વ્યક્તિઓને જુદી જુદી વાનગીઓ ખાવાના શોખ હોય છે, વળી ટેકનોલોજીના વિકાસને કારણે અને ફૂડની ગુણવત્તા જળવાઈ રહેતી હોવાને કારણે આ આખું એક માર્કેટ એટલે કે સુવિધાજનક ખાદ્યોનું એક માર્કેટ મતલબ કે એક બજાર ઊભું થયું છે અને ધીમે ધીમે એ વિકસતું ગયું છે। વેક્યુમ પેક કરેલા, ફ્રોઝન કરેલા, પ્રી કૂક કરેલા અને માઇક્રોવેવ કરેલા પેકેટ્સ ઘણા બધા તૈયાર મળે છે। માઇક્રોવેવમાં મૂકતા જ એ રેડી થઈ જાય છે અને એ સીધા ખાવામાં આવે છે। આ રીતે આવા પ્રકારના ખાદ્યોનું ઉત્પાદન આજકાલ બહુ વધ્યું છે। સૂપના પેકેટ, કેક, બિસ્કિટના, ડેઝર્ટ, સોસના મિક્સ મળે છે, ઇન્સ્ટન્ટ ફૂડ પેકેટ્સ આ રીતે આપણને મળતા જોઈ શકાય છે, જે સમય શક્તિનો બચાવ કરે છે અને આવા પ્રકારનું એટલે કે સુવિધાજનક ખાદ્યો ખાવાવાળા વ્યક્તિઓનો વર્ગ આજકાલ વધતો જતો આપણને જોવા મળે છે। હવે જો સુવિધાજનક ખાદ્યોના ટાઈપ્સ મતલબ કે પ્રકાર જો જોવામાં આવે તો ખાદ્યો ઉપર જ્યારે કોઈપણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે અને એના બંધારણ, એનો સ્વાદ, એનો રંગ, સ્વરૂપ, દેખાવમાં થોડો ઘણો ફેરફાર થતો આપણને જોવા મળે છે। દાખલા તરીકે મમરાની બનાવટો જો જોવામાં આવે તો ચોખાની જો બનાવટો જોવામાં આવે તો મમરા અને પૌવા અથવા તો એમાંથી ઘણી વખત ઘઉંમાંથી બનતી બ્રેડ આ બધું જ આપણે જોઈએ તો એનો સ્વાદ, રંગ અને સુગંધ બધું જ જુદું પડી જતું આપણને જોવા મળે છે। જ્યારે કે સંપૂર્ણ રીતે તૈયાર થયેલા હોય છે રેડી ટુ ઈટ ફૂડ તરીકે આપણે એને ઓળખીએ છીએ કે ઘરે લાવી અને સીધું એને ખાવાનું જ હોય છે। પોટેટો વેફર્સને આપણે થોડી ઘણી માની લો પ્રક્રિયા કરી અથવા તો બાકી હોય એવી પ્રક્રિયાઓ કરી અને પછી અંશતઃ પ્રક્રિયા કરેલા ખાદ્યો તરીકે કે ઓળખવામાં આવે છે। પોટેટો વેફર્સ છે એ ડાયરેક્ટ ખાઈ શકાતી જોવા મળે છે, જ્યારે ઇન્સ્ટન્ટ વડા મિક્સ, ઇડલી મિક્સ, ઢોસા મિક્સ જે મળે છે આ બધા જ આપણે જોઈએ તો અંશતઃ રીતે તૈયાર કરેલા, પ્રક્રિયા કરેલા ફૂડની અંદર એને ઓળખવામાં આવે છે। સુવિધાજનક ખાદ્યોની અંદર જો જોવામાં આવે તો મુખ્યત્વે ત્રણ જૂથમાં વેચી શકાય છે, કેન ફૂડ, પેક ફૂડ અને ફ્રોઝન ફૂડ। કેન ફૂડની અંદર જો જોવામાં આવે તો એમાં આ ખાદ્યો ઉપર ખાસ કરીને આપણે એટલે કે હવાચુસ્ત રીતે કેન કરેલા એટલે કે ધાતુઓના ડબ્બામાં યા તો બોટલની અંદર એને હવાચુસ્ત રીતે બંધ કરી અને પછી વેચવામાં આવે છે, એની ગુણવત્તા જળવાઈ રહે છે, જરા પણ બગડતા હોતા નથી। ફળોના જ્યુસ છે, પ્યુરી છે, ફળોના ટુકડા, રસ, સૂપ,
કેક આવું બધું જ સ્ટોર કરી આની અંદર અને પછી વહેંચવામાં આવે છે. એ જ રીતે કન્ડેન્સ મિલ્ક અને ફ્લેવર્ડ મિલ્ક પણ આ જ રીતે વહેંચી શકાય છે. પછી કહે છે પેક ફૂડ. પેક ફૂડ ખાસ કરીને પાણી અથવા તો ભેજને દૂર કરીને સૂકવીને તૈયાર કરેલા ખાદ્યોનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે. જથ્થો ઘટી જાય છે અને એને કારણે બગડતો અટકી જાય છે અને વધારે પ્રમાણમાં વાનગી સ્ટોર કરવી હોય તો કરી શકાય છે. દૂધનો પાવડર, સૂપનો પાવડર, કોફી પાવડર વગેરે, કસ્ટર્ડ પાવડર વગેરે જો જોઈએ તો, અને અનેક પ્રકારના મસાલા આનું ઉદાહરણ ગણવામાં આવે છે. જુદી જુદી પ્રકારની સૂકી સામગ્રીને મિક્સ કરી અને પછી પેક કરવામાં આવે છે અને એને ઇન્સ્ટન્ટ મિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આની અંદર વડા છે, જાંબુ છે, જેલી, ઇડલી, ઢોસા વગેરે અનેક વાનગીઓ માટે તૈયાર કરેલા મિક્સ ઉપલબ્ધ માર્કેટની અંદર મળતા આપણને જોવા મળે છે. આ ઉપરાંત કેક, પુડિંગ, આઈસ્ક્રીમ વગેરેના પણ ઇન્સ્ટન્ટ આપણને માર્કેટમાં મળે છે. પછી આવે છે ફ્રોઝન ફ્રૂડ. ફ્રોઝન ફ્રૂડની અંદર ખાદ્ય પદાર્થને બગડતો અટકાવવા માટે થઈને નીચા ઉષ્ણતામાં એને સ્ટોર કરવામાં આવે છે. થોડા ઘણા જે ભેજનું પ્રમાણ અંદર રહેલું હોય છે એને બરફથી જમાવી દેવામાં આવે છે, એટલે કે બરફમાં રૂપાંતર કરી દેવામાં આવે છે, જેને કારણે સૂક્ષ્મજીવાણુઓનો ઉપદ્રવ થતો હોતો નથી અને બગાડ થતો અટકે છે. આવા ખાદ્યોને થીજવેલા ખાદ્યો એટલે કે ફ્રોઝન ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને એને ફ્રીઝરની અંદર સાચવી રાખવામાં આવે છે, એટલે કે જ્યારે પણ ફ્રોઝન ફૂડનો ઉપયોગ કરવો હોય છે ત્યારે એનો ઉપયોગ કરતા પહેલાં હંમેશા રૂમ ટેમ્પરેચરે એને લાવી અને પછી ખાવા જરૂરી બને છે. આપણે ત્યાં ખાસ કરીને ફળ, માંસ, માંસ, ચિકન, માછલી ફ્રોઝન કરવામાં આવે છે. આ ઉપરાંત અમુક પ્રકારના ડેઝર્ટ અને આઈસ્ક્રીમ આપણે ત્યાં સૌથી વધારે ફ્રોઝન ફ્રૂટની અંદર ખવાતી એક પ્રકારની આઇટમ છે. એને ખાસ કરીને ઉપયોગમાં લેતી વખતે એની અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. દાખલા તરીકે એ કઈ ગુણવત્તા છે, એની અંદર સાધન સામગ્રીઓ કેટલી ઉમેરવામાં આવે છે, કેવી રીતે બનાવવામાં આવેલું છે, એની બ્રાન્ડ કઈ છે, બન્યાની તારીખ કઈ છે એટલે મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે, આ ઉપરાંત એના અમુક પ્રકારના ગુણવત્તાને આધારિત હોય એવા ચિહ્નો, દાખલા તરીકે ISI છે, એગમાર્ક છે, FPO છે, આવા સૌથી પહેલાં જોઈ લેવા જોઈએ. એટલે કે કોઈ પણ તૈયાર પેક જ્યારે પણ લેવામાં આવે છે ત્યારે અમુક પ્રકારની માહિતી એના ઉપર છાપેલી હંમેશા આપણે જોવી જોઈએ. દાખલા તરીકે ખાદ્ય પદાર્થનું નામ જોવું જોઈએ, વેપારીનું નામ જોવું જોઈએ, કંપનીનું નામ જોવું જોઈએ, શેમાંથી બનેલી છે, ઇન્ગ્રેડિયન્ટ્સ અને એની માત્રા કેટલી છે જોવી જોઈએ, એને ઉપયોગને લગતી કંઈ પણ પ્રકારની કે સ્ટોરેજને લગતી કોઈ પણ પ્રકારની સૂચનાઓ આપેલી હોય તો જોવી જોઈએ, ઉત્પાદકનું નામ, સરનામું, ઈમેલ ID હોય તો એ જોવા જોઈએ, કેટલા ગ્રામ વજન છે એ જોવું, એને આધારે કિંમત કેટલી છે જોવું જોઈએ, બેચ નંબર, ઉત્પાદન કઈ તારીખે ઉત્પાદન કરવામાં આવેલું છે અને ક્યાં સુધી એની એક્સપાયરિંગ ડેટ આપવામાં આવેલી છે એ પણ જોવું જોઈએ, વપરાયેલા અમુક પ્રકારના રાસાયણિકો એટલે કે એના પરિરક્ષકો, કૃત્રિમ રંગો, ફ્લેવર એસન્સ અને અમુક પ્રકારના ફ્લેવરિંગ એજન્ટ એની અંદર ઉમેરાયા છે એ જોવું જોઈએ, અને ગુણવત્તાનું ધોરણ એટલે કે આપેલ ખાદ્યની અંદર ન્યુટ્રિટિવ વેલ્યુ કેટલી છે આ બધું જોયા પછી જ હંમેશા સુવિધાજનક ખાદ્યો પસંદ કરવા જોઈએ. ઘણી વખત કેન કરેલા જે ખાદ્યો હોય છે એ બહારથી આપણને ટીનમાં જ્યારે પેક કરવામાં આવે છે ત્યારે આપણને દેખાતા હોતા નથી, તો એવા સમયે ટીન કોઈ પણ બાજુથી ઉપસી ગયેલું નથી ને, જેને કોન્ટામિનેશન મતલબ કે ચેપ લાગ્યો એમ કહેવામાં આવે છે, અને એને કારણે ટીનની સપાટી ઉપસી જતી આપણે જોવા મળે છે. તો આવા કેન કરેલા જે ઉપસી ગયેલા કેન હોય છે એટલે કે ડબ્બાઓ હોય છે એ ક્યારે પણ ખરીદવા જોઈએ નહીં. હવે કહે છે કે આવા સુવિધાજનક ખાદ્યોના ફાયદા શું હોય છે. આજે સ્ત્રીઓ પાસે ખરીદી કરવા માટેનો, સફાઈ માટેનો ઓછો સમય હોય છે કારણ કે ઘરની બહાર કામ કરતી થઈ છે, તો બહારથી ઘણી વખત આવા રેડી મિક્સ લઈ આવી અને એનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય છે, જેથી કરીને સમય અને શક્તિનો બચાવ થતો હોય છે. ખાસ કરીને એના ફાયદામાં જો જોવામાં આવે તો સુવિધાજનક ખાદ્યોનું જે કંઈ સૂચનાઓ આપેલી હોય છે એનું અક્ષરશઃ પાલન કરવામાં આવે તો એ બનાવવામાં ભૂલ થતી હોતી નથી, પરંતુ જે ઘરેલુ મેથડ હોય છે જે આપણે ત્યાં પરંપરાગત રીતે બનાવવામાં આવે છે તો એવા સમયે એને બનાવવામાં કાળજી લેવી પડે છે. ઘણી વખત આવી જો કાળજી લેવામાં ન આવે તો વાનગી બગડી જતી પણ આપણને જોવા મળે છે. પછી આવે છે એની ટાઈમ, એની પ્લેસ, કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે સુવિધાજનક ખાદ્યો બારે માસ મળી રહેતા જોવા મળે છે, અને એને આ રીતે જો લઈ આવીને ઉપયોગ કરવામાં આવે તો ભોજનની અંદર
વિવિધતા પણ લાવી શકાતી હોય છે. સુવિધાજનક ખાદ્યોનો સંગ્રહ સરળતાથી કરી શકાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ખસેડી શકાય છે. મોટા જથ્થાની અંદર ખાસ કરીને સમાવવું એટલે કે સ્ટોર કરવું સહેલું બને છે. દાખલા તરીકે ટમેટાને સંગ્રહ કરવો મુશ્કેલ બને છે, પરંતુ ટમેટામાંથી બનાવેલી પ્યુરી સંગ્રહ કરવી બહુ સહેલી થઈ જાય છે. એટલે અમુક સ્ટાન્ડર્ડ પ્રમાણે જો જોવામાં આવે તો એ ઉત્પાદનને આધારે જ આવા સુવિધાજનક ખાદ્યો બનાવવામાં આવે છે. આ ઉપરાંત સુવિધાજનક ખાદ્યો બનાવતી વખતે અમુક પોષક તત્વો નાશ પામે છે, એ તત્વોને આપણને ખબર હોય તો બહારથી ફોર્ટિફાઈડ પણ કરી શકાતા જોવા મળે છે. વિટામિન એ અને ડીને એનરિચ કરી શકાતું પણ આપણને જોવા મળે છે. આમ આ રીતે પોષક તત્વોથી સમૃદ્ધ બનાવી શકાય છે. અમુક કુટુંબો એવા હોય છે કે જેને ભોજનમાં રોજે રોજ અલગ અલગ આઇટમ લેવાના આપણને લેવાતી આપણને જોવા મળે છે, તો આવા લોકો માટે થઈને સુવિધાજનક ખાદ્યો સૌથી સરળ પડતા હોય છે. મોડે સુધી કામ કરતી વ્યક્તિ હોય છે અને એને ઝડપથી જમવા બેસી જવાનું હોય છે ત્યારે સુવિધાજનક ખાદ્યો સૌથી સહેલા પડે છે. પછી દાખલા તરીકે બાળકો માટે થઈ કે જે ખાદ્યો ન ખાતા હોય એવી વ્યક્તિઓને આવા સુવિધાજનક ખાદ્યો, દાખલા તરીકે પુડિંગ, તો એની અંદર દૂધ મિક્સ કરી અને પુડિંગ બનાવવામાં આવે તો દૂધ એ ઇનડાયરેક્ટ એના પેટમાં જતું આપણને જોવા મળે છે. જો બાળક કોઈ વસ્તુ ખાતું ન હોય તો આ રીતે એને ખવડાવી શકાતું જોવા મળે છે. સમય ઓછો હોય અથવા તો રસોઈ બનાવતા આવડતી ન હોય એવી વ્યક્તિઓ માટે થઈને હંમેશા આ સુવિધાજનક ખાદ્યો આશીર્વાદરૂપ થઈ પડતા આપણને જોવા મળે છે. હવે જો સુવિધાજનક ખાદ્યોના ગેરફાયદા જોવામાં આવે તો પેકેટ ઉપર લખેલી સૂચનાને બરાબર અનુસરવાનું હોય છે. જો જરા પણ એમાં બેદરકાર્યા તો એની માઠી અસર વાનગી ઉપર પડતી આપણને જોવા મળે છે. જો એક્સપાયરિંગ ડેટ અથવા મેન્યુફેક્ચરિંગ ડેટ છપાયેલી ન હોય તો કયા સમયે બને છે અને બગડી જવાની છે એનો આપણને ખબર રહેતી નથી અને ક્યારેક એની ઝેરી અસરો થતી પણ આપણને જોવા મળે છે. એટલે ઘણી વખત મોટું પેક ગામમાંથી લઈ આવો અને માની લો કે થોડો જ આપણે એનો ઉપયોગ કરવાનો હોય. દાખલા તરીકે દૂધના પાવડરનો ડબ્બો એક વખત ખોલ્યા પછી માની લો બે જ ચમચી યુઝ કરવામાં આવે અને પછી એની સ્ટોરેજ જો સરખી કરવામાં ન આવે તો એમાં ભેજ લાગી જાય છે અને ગઠ્ઠા થઈ જવાની શક્યતાઓ રહેતી આપણને જોવા મળે છે. એટલે કે ઘણી વખત ગરમ પાણીની અંદર અથવા તો વારંવાર બોક્સ ખોલીને કે ડબ્બાઓ ખોલીને વારંવાર એને ગરમ કરવામાં આવે છે તો એવા સમયે એના વિટામિનનો નાશ પામતો આપણને જોવા મળે છે. રૂટિનમાં બનાવાતા ખાદ્યો કરતાં સુવિધાજનક ખાદ્યોની અંદર પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ વધારે હોય છે, મીઠાનું પ્રમાણ વધારે હોય છે અને ક્યારેક ચરબીનું પ્રમાણ પણ વધારે હોય છે. એટલે આજકાલ લાઇટ ફૂડ, હેલ્ધી ફૂડ, રિડ્યુસ્ડ, પછી કંટ્રોલ, આવા શબ્દો આપણે લોકોના મોઢે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ. એટલે કે કેલેરીનું કંટ્રોલ કરી શકે એવા જ ખાદ્યો હંમેશા ખાતા હોય છે, તો આવી વખતે જ્યારે સુવિધાજનક ખાદ્યો ખાવામાં આવે છે ત્યારે કોઈપણ પ્રકારનો કંટ્રોલ રહી શકતો હોતો નથી. મીઠાનું પ્રમાણ તો એની અંદર વધારે હંમેશા હોય જ છે. એટલે ઘણી વખત સારી જગ્યાએ બનાવવામાં આવેલા ન હોય, સારી વ્યક્તિના હાઇજેનિક ન હોય, સારી વ્યક્તિ મારફતે પેકિંગ કરવામાં આવેલું ન હોય, સલામત જગ્યાએ સ્થળ જગ્યાએ એને સ્ટોર કરવામાં આવેલા ન હોય તો ઘણી વખત બગડી જવાથી પોઈઝનિંગ થવાની શક્યતા રહે છે. સુવિધાજનક ખાદ્યો કિંમતમાં મોંઘા પડે છે. ઘણી બધી વ્યક્તિઓ માટે જ્યારે ફૂડ ખરીદવાનું હોય ત્યારે આ મોંઘા પડતા આપણને જોવા મળે છે. બનાવવાની પ્રક્રિયા, પેકેજિંગની પ્રક્રિયા અને માર્કેટિંગનો ખર્ચ, આ બધો જ એ ફૂડની કિંમત ઉપર આધાર રાખતો જોવા મળે છે અને પરિણામે આવું ફૂડ મોંઘું થઈ જાય છે. આ ફૂડની અંદર પેક કરેલી જે કંઈ વાનગીઓ અથવા ફૂડ હોય છે અથવા તો રો મટીરિયલ હોય છે એ ઘરે બનાવાતી વાનગીઓ કરતાં એનો સ્વાદ થોડો જુદો પડી જાય છે. કારણ કે આની અંદર જોઈએ તો માલ્ટોડેક્સ્ટ્રીન આવેલું હોય છે, હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઇલ નાખવામાં આવેલ છે, આજીનો મોટો કેરેક નાખવામાં આવે છે, આ ઉપરાંત ખાંડ, ઇમલ્ઝીફાયર, સ્ટેબિલાઇઝર, ફ્લેવરિંગ એજન્ટ, કલર અને એસન્સ ઘણું બધું ઉમેરાયેલું હોવાને કારણે નેચરલ ફૂડ કરતાં સુવિધાજનક ખાદ્યોની અંદર જે કંઈ પેક અથવા રેડી મળે છે એનો ટેસ્ટ કુદરત કરતાં થોડો જુદો થઈ જતો આપણને જોવા મળે છે. એટલે આ રીતે જો જોઈએ તો કુદરતની અંદરથી મળતા અથવા આપણે ઘરે પકાવેલા ખાદ્ય જેવો ટેસ્ટ ક્યારેય પણ કન્વિનિયન્ટ ફૂડની અંદર મળતો હોતો નથી. એટલે કે ઘણી વખત
આની અંદરથી વ્યક્તિને એલર્જી પણ થઈ જતી જોવા મળે છે. લગભગ 2000 વ્યક્તિએ એક વ્યક્તિ એવી હોય છે કે જેને એલર્જી આના મારફતે થાય છે. જ્યારે ઘરે પકાવેલા બનાવેલા ફૂડમાં આવા કોઈપણ પ્રકારના ચિહ્નો અથવા લક્ષણો જોવા મળતા હોતા નથી. એક્સ્ટ્રુડેડ ફૂડ કોને કહેવામાં આવે છે? જો જોઈએ તો આપણે ખોરાકને પેસ્ટ બનાવી સંચામાં નાખી જુદા જુદા શેપ આપી દબાણપૂર્વક એને કાઢી અને પછી જે ખાદ્યો તૈયાર કરવામાં આવે છે તેને ખાસ કરીને એક્સ્ટ્રુડેડ ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં તો વર્ષોથી આ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. દાખલા તરીકે આપણા સંચાની અંદર સેવ ભરી અને પછી પાડવામાં આવે છે, એટલે કે આ ખ્યાલ આપણે ત્યાં બહુ નવો નથી. પરંતુ મોડર્ન ટેકનોલોજીની અંદર આધુનિક સ્વરૂપ આપીને જુદા જુદા લોટ જુદી જુદી વસ્તુઓને મિક્સ કરીને એનું પ્રોસેસિસ ઇન્ડસ્ટ્રીની અંદર આજકાલ ઉત્પાદન વધી ગયું છે. એટલે કે જુદા જુદા કલર જુદા જુદા શેપની અંદર આવા એક્સ્ટ્રુડેડ ફૂડ મળતા આપણને જોવા મળે છે. દાખલા તરીકે સ્પેગેટી લ્યો એટલે કે પાસ્તા પ્રોડક્ટમાં સ્પેગેટી, મેક્રોની, વર્મીસેલી, નૂડલ્સ આ બધું આનું મોટામાં મોટું ઉદાહરણ ગણવામાં આવે છે. એક્સ્ટ્રુડેડ ફૂડ બનાવવા માટે અનાજ, કઠોળ, તેલીબિયા, સૂકી આઇટમ સામગ્રીનો ચોક્કસ પ્રમાણની અંદર મિક્સ કરી પાણી અંદર ઉમેરી ઊંચા દબાણે પછી કોઈપણ સંચામાંથી પસાર કરવામાં આવે છે. પછી એની અંદર એ કૂક થઈ જાય છે અને પછી કોઈપણ પ્રકારના બીબા મતલબ કે ડાયમાંથી એને પસાર કરી ધારો એ કલર, રંગ અને સાઇઝ અને શેપની અંદર એને આપી શકાય છે. કાચી સામગ્રીના લગભગ 10-35% આસપાસ જ એની અંદર પાણી ઉમેરવામાં આવે છે. આ રીતે સ્ટાર્ચ, હાઇડ્રેટ, પ્રોટીનનું જિલેટિનાઇઝેશન થતું આપણે જોઈ શકાય છે અને દબાણપૂર્વક ડાયમાંથી પસાર કરી જુદા જુદા આકાર આપી શકાતા આપણને જોવા મળે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.